તો એક તરફ ભાજપ દક્ષિણમાં કર્ણાટક બાદ તેલંગાણામાં પ્રવેશ કરવાના હવાતિયા મારી રહી છે તો બીજી તરફ તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ પોતાની પાર્ટી ભારત રાષ્ટ્રીય સમિતિ મારફત પોતાને રાષ્ટ્રીય સ્તરના નેતા પ્રસ્થાપિત કરવાના પ્રયાસમાં લાગી ગયા છે તે હોય ભાજપ સામે વિરોધ પક્ષને એક કરવાના પ્રયાસમાં હોવાનું કહેવાય છે કેસીઆર ખમ્મમાં પાર્ટીની પહેલી જનસભા યોજવાના છે જેમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલથી લઈને સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ સહિત અન્ય નેતાઓ આ સભામાં જોડાવાના હોવાનું જાણવા મળ્યું છે બુધવારે થનારા કાર્યક્રમમાં કેસીઆર પોતાની પાર્ટીની રાષ્ટ્રીય યોજના અને પોલિસીઓની ઘોષણા કરશે તેમનું ફોકસ કૃષિ ક્ષેત્ર પર બીઆરએસ હશે એવું માનવામાં આવે છે કહેવામાં આવે છે કે કેસીઆરના કાર્યક્રમમાં વિપક્ષી એકતાને દેખાવાનો પ્રયાસ કરવામાં આવશે કેજરીવાલ અખિલેશ સહિત પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન કેરળના મુખ્યપ્રધાન પિનરાય વિજયન પણ આ કાર્યક્રમમાં જોડાશે આ સિવાય વામદળ પણ સમર્થન આપશે તેવું કહેવાય છે સીપીઆઈના ડી રાજા પણ હાજર રહેશે તેમના પક્ષે ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય મુખ્યપ્રધાન સીએમ કુમારસ્વામીને પણ આમંત્રણ આપ્યું છે નોંધનીય છે કે બે હજાર ત્રેવીસમાં તેલંગણામાં પણ વિધાનસભાની ચૂંટણી થવાની છે હાલ કેસીઆર ની જ સરકાર છે બ્યુરો રિપોર્ટ જીએસટી